નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન વિદ્યાલય વડાગામ ડિસ્ટન્સ લર્નિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપને ખાસ સૂચન છે, અહીંયા જે નોટ કરવામાં આવે તે તમારે નોટબુકની અંદર કરવાની રહેશે, જેથી કરીને તેનું પુનરાવર્તન અને દૃઢીકરણ કરી શકો. ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 11 રચનાઓ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે રેખાખંડનું દ્વિભાજક, ખૂણા દોરતા અને ખૂણાનો દ્વિભાજક દોરતા શીખી ગયા છે. હવે આપણે રચના નંબર 11.1 જોવાની છે. એમાં આપેલું છે કે રેખાખંડનું n જેમ n ગુણોત્તરમાં વિભાજન કરો. આપણને માત્ર આટલી સૂચના આપેલી છે, એક રેખાખંડ છે અને એ રેખાખંડનું m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરો. તો આપણે અહીંયા જે છે રેખાખંડનું નામ પણ આપણે આપવાનું છે. રેખાખંડનું ચોક્કસ કોઈ માપ આપેલું નથી, તો આપણે કોઈ પણ માપનું એક રેખાખંડ દોરીશું અને જે ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે એ ગુણોત્તર પણ આપણે આપણી મુજબ લેવાનો રહેશે. તો અહીંયા આપણે રચના દોરતા પહેલા આપણે પક્ષ, તો પક્ષ એટલે શું કે જે માહિતી આપેલી હોય એને પક્ષ કહેવામાં આવે. તો રેખાખંડ આપેલો છે તો એનું નામ આપણે આપ્યું રેખાખંડ એબી આપેલ છે. ત્યારબાદ પ્રમેયની અંદર આપણે શું લખતા હતા, પક્ષ સાધ્ય સાબિતી. રચનાની અંદર પક્ષ એટલે જે આપેલું છે. ત્યારબાદ આવશે કૃત્ય. કૃત્ય એટલે કે આપણે હવે જે કરવાનું છે એ એટલે કૃત્ય. તો અહીંયા એક રેખાખંડ એબી આપેલો છે, એનું વિભાજન કરવાનું છે. તો એવું કીધેલું છે કે રેખાખંડ એબી નું એમ જેમ એમ ગુણોત્તરમાં વિભાજન કરો, જ્યાં આપણે સરળતા માટે એમ જેમ એમ એટલે એમ નું માપ 3 લઈશું, એન નું માપ 2 લઈશું. તો આપણે એવું કહી શકીએ કે રેખાખંડ એબી નું 3:2 ગુણોત્તરમાં વિભાજન કરો. બરાબર છે. તો આપણે હવે વિભાજન કરવાનું છે. તો આ રચના કઈ રીતે દોરાશે એ હવે આપણે શીખીશું. રચના એકદમ સરળ છે. બરાબર. તો સૌથી પહેલા આપણે શું કામ કરવું પડશે, ચલો તમે મને કહો. તો રેખાખંડ એબી આપેલો છે, તો સૌથી પહેલા તો આપણે રેખાખંડ દોરવો પડશે. તો રેખાખંડનું માપ ચોક્કસ આપેલું નથી, એટલે આપણે જે રેખાખંડ દોરવો હોય એ રેખાખંડ આપણે દોરી શકીએ છીએ. તો અહીંયા હું એક રેખાખંડ દોરું છું, કોઈ પણ એક માપનો આપણે અહીંયા રેખાખંડ દોરવાનો રહેશે. બરાબર. એનું નામ આપણે આપી દઈએ રેખાખંડ એ, રેખાખંડ બિંદુ બી એટલે રેખાખંડ એ બી. હવે આપણે શું કરવાનું છે, તો બિંદુ એ અને બિંદુ બી સાથે લઘુકોણ બને એ રીતે એક કિરણ બનાવવાનું છે, કે એનો એમની વચ્ચે ખૂણો કયો બને, લઘુકોણ બને. લઘુકોણ એટલે ખૂણો કયો, તો 90 કરતા નાનો. પરિકરની મદદથી આપણે 90 કરતા નાનો ખૂણો બનાવવો હોય તો કયો બનાવી શકીએ, તો આપણને લાસ્ટ લેક્ચરની અંદર 60° ખૂણો બનાવતા શીખ્યા હતા. તો 60° ખૂણો બનાવવો છે તો આપણે શું કરવું પડે, તો બિંદુ એ ને કેન્દ્ર રાખી કોઈ પણ એક માપનું ચાપ રચો. રેખાખંડ છે તો ચાપ રચો. હવે જે બિંદુ એ રેખાખંડ છેદે છે ત્યાંથી ફરી એક વખત ચાપ દોરવાનો રહેશે. બરાબર છે. સેમ આ પ્રક્રિયા બિંદુ બી સાથે આપણે કરવાની છે, કે એટલા જ માપનો અથવા તો કોઈ પણ માપનો તમે ફરી એક વખત બિંદુ બી થી તમારે ચાપ દોરવાનો રહેશે. એ જે ચાપ દોર્યો એ રેખાખંડના છેદ બિંદુ થી ફરી એક વખત એ ચાપને છેદતો ચાપ દોરવાનો રહેશે. ત્યારબાદ બિંદુ એ થી, બિંદુ એ થી એક કિરણ એવું દોરો જ્યાં ચાપને છેદતું હોય, છેદ બિંદુમાંથી પસાર થતું હોય, એટલે કે એક લઘુકોણ અહીંયા તમારે રચાશે. તો અહીંયા આપણે શું દોરવાનું રહેશે, કિરણ દોરવાનું છે. તો અહીંયા આપણે કિરણ દોરીએ બિંદુ એ માંથી પસાર થતું, એનું નામ આપણે આપી દઈએ એક્સ, કિરણ એ એક્સ. એ જ રીતે બિંદુ બી માંથી પસાર થતું એક કિરણ દોરવાનું છે જે ચાપના છેદ બિંદુમાંથી પસાર થતું હોય,
चलो एक किरण यहां બીજું દોરવાનું છે આ કિરણ દોર્યું બી વાય બરાબર કિરણ એ એક્સ કિરણ બી વાય હવે આપણે શું કરીશું ચલો એક ગુણોત્તરને કયા ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે 3:2 ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે તો સૌથી પહેલો ગુણોત્તર 3 છે તો આપણે અહીંયા હવે પરિકરની મદદથી કોઈ પણ માપના 3 બિંદુઓ કિરણ એ એક્સ ઉપર રચવાના રહેશે કોઈ પણ માપના ધારો કે અહીંયા આપણે બિંદુ A થી કોઈ એક ચાપ દોરો કિરણ એ એક્સ ઉપર આ પહેલો ચાપ ત્યારબાદ જે ચાપ મળ્યો ત્યાંથી બીજો ચાપ દોરો જે બીજો ચાપ મળ્યો ત્યાંથી તમે ત્રીજો ચાપ દોરો 3:2 ત્રણ બિંદુ આપણે કિરણ એ એક્સ ઉપર રચવાના છે એ જ માપના કિરણ બી વાય ઉપર કેટલા બિંદુ રચીશું 2 તો એ જ માપ રાખવાનું રહેશે અને કિરણ બી વાય ઉપર આપણે એવા બે બિંદુઓનો નિર્દેશ કરવાનો રહેશે એ બિંદુઓના નામ આપણે આપીશું ઈ કિરણ એ એક્સ છે બિંદુ એ થી થયું તો અહીંયા આવશે A1 અહીંયા નામ આપીશું A2 અહીંયા નામ આપીશું A3 એ જ રીતે BY કિરણ ઉપરના બિંદુઓ શું આપીશું નામ B1 અને B2 ઓકે તો આપણે અહીંયા કિરણ એ એક્સ ઉપર ચોક્કસ માપ નક્કી કરી ત્રણ બિંદુઓ દર્શાવ્યા એ જ રીતે એ જ માપના B થી કિરણ BY ઉપર B1 અને B2 બિંદુ દર્શાવવાના રહેશે હવે આપણે શું કરવાનું છે તો આપેલ જે બિંદુ A3 અને અહીંયા B2 બિંદુ છે એ બંને બિંદુને આપણે જોડી દેવાના રહેશે તો બિંદુ A3 થી બિંદુ B2 આ બંને બિંદુ શું કરવાના છે આપણે જોડવાના રહેશે તો રેખાખંડ AB ને જે બિંદુમાં છેદે છે એ બિંદુનું નામ આપીશું બિંદુ C તો આ થઈ ગઈ આપણી રચના તૈયાર કે બિંદુ C એ રેખાખંડ AB નું 3:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે બરાબર છે ફરી એક વખત આપણે આને સમજીશું એના પહેલા રચનાના મુદ્દા લખવાના રહેશે તો રચનાના મુદ્દા લખીશું તો આપણને ખ્યાલ આવી જશે કે રચના જે છે એ કઈ રીતે આપણે અહીંયા દોરી છે તો હવે રચનાના મુદ્દા ચલો રચનાના મુદ્દા હવે રચનાના મુદ્દા લખવા હોય ત્યારે આપણે જે પ્રમાણે રચના દોરવાની શરૂઆત કરી હતી એ આપણે યાદ કરી અને એક એક સ્ટેપ આપણે લખતા જઈશું તો સૌથી પહેલું સ્ટેપ આપણે શું કર્યું તો એક રેખાખંડ AB દોરો અહીંયા ચોક્કસ માપ આપેલું નથી એટલે માપ લખવાની જરૂર નથી રેખાખંડ AB દોરો ચલો રેખાખંડ AB થઈ ગયો ત્યારબાદ બીજું સ્ટેપ આપણે શું લીધું હતું તો આપણે કિરણ AX અને કિરણ BY એવી રીતે દોર્યા છે કે બંને સાથે શું કરે એક લઘુકોણ રચે તો આપણે અહીંયા એવું કહી શકીએ કે બિંદુ A થી કિરણ AX એવું દોરો કિરણ AX એવું દોરો કે ખૂણો XAB લઘુકોણ રચાય એ જ રીતે બિંદુ B થી કિરણ BY બિંદુ B થી કિરણ BY એવું દોરો કે ખૂણો ABY ખૂણો ABY લઘુકોણ રચાય એટલે સૌથી પહેલા આપણે બિંદુ A અને બિંદુ B સાથે લઘુકોણ રચાય એવા કિરણ દોરવાના છે બરાબર ત્યાર પછી આપણે શું કર્યું હતું તો કે કિરણ AX ઉપર A1 A2 અને A3 એવા આપણે રચવાના છે કે જેથી A અને A1 A1 અને A2 A2 અને A3 એ બધાના માપ કેવા થાય સમાન થાય
એટલે હવે પછીનો મુદ્દો આવશે કે કિરણ AY પર બિંદુ A1 A2 અને A3 એવી રીતે દર્શાવો કે A1 A1 A2 અને A2 A3 થાય એટલે આપણે અહીંયા જે A1 A1 A2 A2 A3 આ બધા નામ આપ કેવા થાય સમાન થાય એવી રીતે દર્શાવો એ જ રીતે કિરણ BY ઉપર બિંદુ B1 અને B2 એવી રીતે દર્શાવો કે B અને B1 B1 અને B2 થાય એટલે કે B B1 B1 B2 એના માર્ક કેવા થાય સમાન થાય ચલો આપણે અહીંયા બિંદુ A1 A2 A3 B1 B2 દર્શાવ્યા ત્યાર બાદ આપણે શું કર્યું તો કે બિંદુ A3 અને બિંદુ B2 ને જોડતો એક રેખાખંડ દોરો બિંદુ A3 અને બિંદુ B2 એટલે કે જે બંનેના લાસ્ટ બિંદુઓ છે ને જોડતો રેખાખંડ દોરો હવે આ જે રેખાખંડ દોર્યો જે રેખાખંડ AB ને શું કરે છે બિંદુ C માં છેદે છે બિંદુ C માં છેદે છે એટલે કે આપણે કહી શકીએ કે આમ માગેલ રેખાખંડ AB નું બિંદુ C એ 2 3 જેમ 2 ગુણોત્તર માં વિભાજન કરે છે તો આ થઈ ગઈ આપણી રચના બરાબર એકદમ ઈઝી છે ફરી એક વખત હું તમને સરળ ઝડપથી સમજાવી દઉં છું આની અંદર આપણે કોઈ ગોખવાની જરૂર નથી માત્ર સમજવાનું છે એક રેખાખંડ AB દોરવાનો છે ત્યારબાદ આપણે બંને બિંદુ પાસે શું કરીશું લઘુકોણ બને એ રીતે એક કિરણ રચવાનું છે તો લઘુકોણ રચવા માટે આપણે 60 અંશનો ખૂણો રચવાનો છે તો કોઈ પણ માપનો એક ચાપ દોરવાનો રહેશે ત્યારબાદ જે છેદ બિંદુ છે ત્યાંથી એક ચાપ દોરો એટલે એ ચાપને છેદતો એક કિરણ દોરો એટલે કિરણ મળી જાય એ જ રીતે બિંદુ B થી કોઈ પણ માપનો એક આપણે ચાપ રચવાનો છે એ ચાપ પરથી એ જ માપનો ફરી ચાપ મારવાનો એ ચાપના છેદ બિંદુને જોડતું કિરણ દોરો ત્યારબાદ જે ગુણોત્તરમાં વિભાજન કરવાનું તમને કીધેલું હોય એ ગુણોત્તરની અંદર જે માપ આપેલું હોય એટલા એટલા બિંદુઓ દર્શાવવાના રહેશે 3 જેમ 2 છે તો આપણે બિંદુ કિરણ AX ઉપર 3 બિંદુઓ દર્શાવીશું તો કોઈ પણ માપના આપણે 3 બિંદુઓ દર્શાવવાના રહેશે એ માપ ચોક્કસ રાખવાનું છે જે માપ તમે લીધું એ જ માપના ચાપ રચવાના છે એ જ માપથી તમે કિરણ BY ઉપર જેટલા બિંદુ દર્શાવવાના હોય એ બિંદુ દર્શાવો તો અહીંયા 3 જેમ 2 એટલે 2 બિંદુ દર્શાવીશું ત્યારબાદ બિંદુ A3 અને B2 ને આપણે જોડવાનો રહેશે જે રેખાખંડ AB ને C બિંદુમાં છેદે છે એટલે કે બિંદુ C એ રેખાખંડ AB નું 3 જેમ 2 ગુણોત્તરમાં વિભાજન કરે છે તો આ થશે આપણે રચના અને રચનાના મુદ્દા આ જ રીતે તમારે હોમવર્કમાં સ્વાધ્યાય 11.8 ની રચના નંબર 1 તમારે જાતે દોરવાની રહેશે